नमस्कार मित्रों, स्वागत है आप बधानु एक नवा ब्लॉगनी अंदर। आपने पण विचार आवतो हशे कि आजनो ब्लॉग गुजरातीमां के, तो मारी पण घणा टाइम थी इच्छा हती कि आजनो एक ब्लॉग जे छे गुजरातीमां बनावीए। अने घणो टाइम थई गयो तो गुजरातीमां एक ब्लॉग ज नहोतो बनाव्यो। अने घणा बधा भाईओनी कमेंट पण आवी हती, बहु बधी कमेंट गुजराती ब्लॉगनी होय ज, કે ગુજરાતીમાં વ્લોગ બનાવો મજા આવે, એક ફરી ગુજરાતીમાં વ્લોગ બનાવો। તો આજે મને એમ થયું કે વ્લોગ બનાવી નાખીએ ગુજરાતીમાં, કારણ કે હિન્દીમાં પછી બોરિંગ થતા હોય। બાકી હિન્દી જેને ગમતું હોય ને, એ મતલબ કે હિન્દી જે સમજતા હે ને, એના એન્ટરટેનમેન્ટ થઈ જાય એક ગુજરાતી વ્લોગ, કારણ કે સમજાય તો નહીં ને, જો ગુજરાતી જોતા હોય એને તો ખબર જ પડવાની ગુજરાતી હોય એટલે। તો આજનો વ્લોગ ગુજરાતીમાં રહે, તો હવે એવો વિચાર છે કે અઠવાડિયામાં બે અઠવાડિયામાં એક વ્લોગ જો હે ગુજરાતીમાં અપલોડ કરી। અને આજના વ્લોગમાં થોડીક ભૂલ થશે પણ એ થોડીક એડજસ્ટ કરી લેજો, ગુજરાતી નહીં પણ હિન્દી બોલાઈ જશે મારથી, કારણ કે બધે વ્લોગ આપણા પહેલાંના જો વ્લોગ હે ને, બહુ બધીમાં હિન્દીમાં આવ્યા એટલે એક ટેવ પડી જાય, હિન્દીનો શબ્દ ધરા નીકળી જાય, લેકિન કોશિશ કરું ત્યાં સુધી કે ના નીકળે ત્યાં સુધી। બાકી વ્લોગને એન્જોય કરો, ઓર જો ભી મતલબ કે અભી એ સેન્ટેન્સ તો હિન્દીમાં બોલના હી પડેગા, કે જો ભી જો પહેલે કે વ્યૂવર હિન્દી જો દેખતે હૈ ના, વો આજ કે લીએ થોડા સા એડજસ્ટ કરના, થોડા એન્ટરટેનમેન્ટ આપકે લીએ હો જાયેગા, ક્યોંકિ યે વ્લોગ હૈ ના આજ કે લીએ ગુજરાતીમાં રહેગા। બાકી કલ સે વાપસ હમારા વ્લોગ જો હૈ વો હિન્દીમાં આયેગા। તો ચાલો કરીએ વ્લોગની સ્ટાર્ટ। વ્લોગ હારો લાગે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે વ્લોગ ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો બસ। તો મિત્રો, આજે તો એક બીજું ટ્રેક્ટર લઈ આવ્યા છીએ, એ પણ છે આ ભાઈનો જ, જો અમારા હગામાં જ થાય, કારણ કે એક ટ્રેક્ટર હેન્ડલ કરવું આ થોડું અઘડું પડી જાય, નકર તો કાલ ખેતર આખું નીકળી ગયું હતું, પણ એક જ ટ્રેક્ટર હતું અમારું, એટલે હવે બીજું ટ્રેક્ટર, હવે જેટલા બધા મગ નીકળશે અમારા ખેતરના ત્યાં સુધી અહીંયા જ રહે, એ પણ અટાણે તો કાકા જ આખે, બાલાજી ટ્રેલર છે અને મેસી ટ્રેક્ટર। તો મિત્રો, અત્યારે બપોરના વાગી ગયા છે એક, અને આ ટાઈમમાં તો આપને ખબર જ હશે કે ખેડૂત માટે શું હોય, જમવાનો ટાઈમ અને થોડોક આરામ કરવો એનો ટાઈમ, પછી બે વાગે પાછું ઓલા ખેતરમાં જવાનું હોય, ઓપનર તો આજ નહીં આંકે, એ ઓપનર કાલે આંકવાનું એ ખેતમાં, ત્યાં બધું હે ને, આજ તો બધું કાઢી જ લીધું હે, બસ ખાલી ઓપનર ફેરવાનું, બાકી એ મગ ચોખા કરવાના હોય એ, પણ આજ હવે ટ્રેક્ટર લઈ વાં જવાનું હે, એ મહારવાના હે, એટલે એ હવે આજ તો તડકો તો વેસે આજ તો નથી, બાકી તડકો નીકળે ને તો આગળ ઘડીકમાં બધું મહારાઈ જાય, બાકી પણ તડકો નથી નીકળતો, બસ એ જ એક પ્રોબ્લેમ હે। તો મિત્રો, અત્યારના વાગી ગયા છે 3, ને અમે બંને ભાઈઓ અહીંયા છીએ આ ખેતરમાં, અહીંયા બીજી ફેરી પાણી હવે વરવાનું, પહેલી ફેરી તો ગણાય દીધી ગયા પાણી વાર દીધું, એ આવી દઈએ જ તે, તો હવે શરૂઆત કરવાની છે પાણીની, બે મોટર ચાલુ થાય આગળ, એક નહીં બે ડાયરેક્ટ, કારણ કે હવે ઝડપથી આમાં પાણી દઈ દેવાય તો આમાં પછી માંડવી વાવવાનું કામ ચાલુ થાય, ધીરે ધીરે બધું કામ થાય, મગ કાઢવાના બાકી, માંડવી વાવવાની બાકી, પાણી ચાલુ, બધું ચાલુ છે એ કરી, પણ આ ખેતરમાં એક મજા છે, જ્યાં બહુ લાંબો હોય ને એટલે પાણી આકડી અમે વારીને વયા જાય, હું પછી 2-3 કલાક પછી આવશું, આ તો 2 મોટર ચાલુ કરી, બાકી તો 1 મોટર ચાલુ હોત ને તો બપોરે વારીને જવાનું ને સાંજે આવવાનું એ રીતનું હોય, આગળી તમને બધું બતાવું, આગળી મોટર ચાલુ કરે પપ્પા એટલે રેડી, ઓલી બાજુથી શરૂઆત કરવાની હે પહેલાં ક્યારેથી, લાંબો સાંજો ખેતરનો, ખેતર હોય તો આવું મજા જ આવી રાખે વારવાની। તો દીપક નંબે આવ્યા, કનેક્શન રેડી જ છે, હવે મોટર ચાલુ કરવાની બાકી, આ 2 પાઇપલાઇન છે અંડરગ્રાઉન્ડ તમને ખબર જ છે એ તો।
तो बे मोटर चालू थी गई ने एटलू पानी आए न कि धोरिया मवरा हूँ थोड़ूक अघड़ू पड़ जाए। पर एक क्यार में ज वरवानो विचार है कारण के क्या कोरू न रहू जो खेतर आकड़ी बे में वर दें तो क्या क्या टलका रही जाए पर आ एक में जाए ना जो हजी जाओ क्या बे तीन कलाक वही गए आखो चारो भरवा में बे मोटर हाले तो ये ना पहली फेरी एक ज मोटर चालू करी थी आमा ने ई त्रण दी छता एटलू खेतर पीवरा ना बे मोटर ने भेगी हाँकवानु एक बीजु पण कारण है कि एक मोटर आवे है आ खेतर थी ने बीजी मोटर तो आम बहु दूर थी आवे एटले एक में पानी मीठू आवे ने एक में थोड़ू खारू पड़त है ती बे भड़ी जाए पानी एटले वांधो न आवे। तो अत्यारे हूँ अने दीपक आव्या छे आ खेतरे कारण के ई जो मोटर आले ईनू कनेक्शन आयुं ती आवे એટલે જોવા આવ્યા હતા કે ડાટો નથી નીકળ્યો કારણ કે પ્રેશર બહુ વધારે થઈ જાય અહીંયા ડાટો નીકળી જાય તો પાછું આ ખેતર પાઈ દે ને આમાં મગ હતા આ ખેતરમાં તો સાહ નાખીને બધું રેડી કરી લીધી ગયેલ છે પહેલી ફેરી પાણી વારી દીધું હું બીજી ફેરી દેવાનું છે પણ હજી તો આ લીલું છે કાયલે જ ખતમ થયું કાયલે તો બ્રહ્મદેવ કંઈ પાકી ખબર નથી પણ હાલો હવે ઘર બાજુ જઈ થોડોક પાછા ટ્રેક્ટરને ચાલુ કરવાના છે મગમાં। तो आ खेतर में आलू है अटाणे तो ट्रेक्टर शुरुआत करी खेतर में पानी जो हामे जाए हवे आ खेतर तो आज हाँ थे तो निकली जाए पछी एक ओलू बाकी रहे पछी अधी तो घणा बाकी छे खेतर न मेसी ट्रेक्टर पड़ू होगी घेरे कारण के पहा पहा जरूरत न पड़े पहा पहा तो लई लई मांगे छेटे थी जी हारवाना था तो ट्रेक्टर लई जाशू बीजू। तो ऑटोमेटिक रेवल करेलू तो आम आगना वीडियो तमें जोया हे तो तमने खबर हे रेवल करवानी मजा एक आज है कि पानी एकदम देखो बे मोटर जाए तो पानी हेरखे हेरखूँ जाए तो एक तो हेठा महीनों क्यारो है ने एटला थोड़ोक प्रॉब्लम पड़े बाकी आ बीजा चेहरा में जोजो पानी बढ़ो हेरखे हेरखूँ जाए जरा फूटी जाए कारण के पारा थोड़ा आशा थी आया जाडा पारा करेला ना कारण के आम तोड़वाना जो पासा मांडवी आई एटले हवे बे ठेकाणे तूटू હવે ભરાવવા જેવો હે કારણ કે સામ બહુ લાંબો હે ને એટલે હાલે પાણી વારવાની આમાં મજા આવે અમે કલાક પછી પાછા આવ્યા બે મોટર હાલે તો હવે હવે ભરાય ક્યારો બે કલાક તો આમાં આમાં વહી ગઈ બે મોટરનું પાણી જતું હતું તો એ માંડ ભરાણો હવે આ વારીને વહી જાય હું ઘરે થોડો આરામ માટે તો બે કલાક પાછી વહી જાય એટલે હાન જેવું થઈ જાય ભી ચાર તો વાગી ગયા તો પાંચ છ વાગે પાછા આવશું કાલ સવાર થાય કે કાલ આખો દી થાય ખેતરને પાવામાં। તો બે મોટરનું પાણી એટલું આવે કે આ નાખું માંડ્યું એટલું પોળું કરવું પડ્યું તઈ માંડ નાખું રહ્યું બાકી હવે હાલો હવે ઘર તરફ જઈ પાછા બસ આવવું પડશે ના કરવાનો પણ હવે પાણીનો વિડીયો અહીંથી એન્ડ થાય બાકીનો જે છે ઘર પર મગનો અથવા એ અલગ અલગ આવવાનો રહે બાકી ગુજરાતીમાં બ્લોગ બનાવ્યો તો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જે છે એ આપજો। તો મિત્રો બપોરે આ વાડામાં એક બનાવ બની ગયો હતો ઘટના પણ કહી શકો તમે આમ તો આ બે બીનું જ છે એક નંદીની શ્યામા પણ એ બે વસારે ઝઘડો થઈ ગયો હતો ને એમાં શ્યામાને વાગી ગયો અહીં જો થોડી મલમ પટ્ટી થોડી કરી માંડ માંડ કરવા નથી દેતી પાવડરને હું માર્યું થોડીક મલમ મારી તાકી બળતરા ન થાય ને માખી હોય ને એ માખી બહુ પ્રોબ્લેમ કરાવે પાછી તો એટલે અબ દૂર દૂર બાંધી હે દોનો એસી ઝઘડી કે અમને માંડવાનીને છૂટી પડી હિન્દી બોલાઈ જાય માફ કરજો જરા કારણ કે ટેવ પડી ગઈ હોય હિન્દીની। તો વા કામ હાલે હે મગનું ભાઈ આ ટ્રેક્ટરમાં હે ટોલી ભરે અને વા કાકા ટ્રેક્ટર રાખતા હે શ્યામાને માખ્યું હખ નથી દેતી એક મલમ આગળી ભૂંવી જો હે એટલા તો બે દી તો ધ્યાન રાખવું જ પડશે હવે બાકી ગમાણી હવે બધાય બંધાઈ ગયા હે હવે શ્યામાને નંદનીને થોડી દૂર દૂર બાંધી દીધી કારણ કે બાંધે નહીં ભેંસને એ વાટું નથી બાંધી ગમાણી કારણ કે એ બાંધવા માંડે અમારા ઢોર બાધકણા તો બહુ હે પાહા પાહા હાલે નહીં એક બરતું સિવાય ના છોટા છોટા ઝીંકા ઝીંકા હે ને પાડડા એના સિવાય બધાને છેટા જ બાંધવાના તો પાણી ઓઇલા ક્યારામાં જાય
ના આવ્યું હોય આ બધા ઉંદર મામાના કમાલ હોય, હેઠેથી દર કર્યા હોય ને તો પાણી આ બાજુ આવી જાય. હાલો બીજો ભરાવવા જાય, હાન થવા આવી. જોકે હવે આ બેમાં વારીને વયો જાઉં, જઈ ભરાય ત્યાં પાછા આવશું ખાઈ પીને. તો શ્યામાને હજી પણ એ જો આ પાવડર હે ને એ થોડુંક લગાવીએ, માન માન લગાડવા દે. જો આંખ ઉપર જ આવેલું હોય એ હું થયું, એ બે બાયથી માંડ નોખી પાડી ત્યાં થયું. હવે તો દૂર દૂર અંતરે બાંધી, ઓર બળદનું એવું કંઈ હોય નહીં, ડખા હોય જ નહીં કે આમ તો બાંધતા હોય, લેકિન મસ્તીમાં એ પોતાની બેની મસ્તીમાં હોય, કારણ કે જોડી હોય નાનેથી. તો આજે કંઈક થોડુંક વાતાવરણ એવું કાલના પ્રમાણમાં સારું કહી શકાય, પવન ધીમો હતો આજ અને થોડોક તડકો જોવા મળ્યો હતો. અટાણે પણ વાદરા તો જોવા મળે જ છે, વાદરા કાલે જોઈએ, કાલે સારો તડકો નીકળે ને તો આ બધા ખેતરું સુકાઈ જાય ને જલ્દી કામ પતે, નકર આમાં આમાં કેટલા દિવ્યા જાય. બાકી હવે ચારોય ભરવાનો ટાઈમ નજીક આવી ગયો, પણ હવે અહીં ટાઈમ મળે તો ચારોય ભરાઈ જાય, તો એ એક જ કામ નીકળી જાય, નકર એ પાછી ઉપાધિ રહી, સાઠા થાય તો તરત ઢાંકવો પડે, અંદર હોય તો કંઈ ઉપાધિ નહીં. બાકી આ બખાલનું હવે ધીરે ધીરે પાછું નબળું પડવા માંડ્યું, હવે આને પાછું કાઢવાનું. વરસાદ થાય ને તો બીજી જગ્યાએ આ બાજુમાં ક્યાંય જગ્યા મળે અથવા તો વાં ઘર આગળ પાછું વાવવાનું રહે. હવે આનો ટાઈમ પૂરો થવા આવ્યો ધીરે ધીરે, હવે બહુ નથી આવતું કંઈ. તો આજનો વિડીયો મિત્રો અહીં સુધી જ રાખીશું. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક કમેન્ટમાં જવાબ આપજો કે બ્લોગ, ગુજરાતી બ્લોગ જે છે કેવો લાગ્યો. ગુજરાતીમાં મતલબ કે આમ તો ગુજરાતી રોજ બોલવાની જ થતી હોય, લેકિન કેમેરા સામે હું બોલું ને હિન્દી જ હોય કેમેરા સામે, એટલે થોડીક હિન્દી વર્ડ્સ આવી જાય. બાકી રેગ્યુલર તો ભાષા છે ગુજરાતી, પણ કોશિશ કરી કે હિન્દી બ્લોગ ના આવે, મતલબ કે હિન્દી જો વર્ડ છે ને હું ના આવે તો એ હિન્દી બોલાઈ જાય, પણ ટેવ પડી ગઈ હોય બીજું શું કરાય, બાકી રેગ્યુલર ભાષા તો ગુજરાતી જ છે. તો આ બ્લોગમાં શું સારું લાગ્યું એ કમેન્ટ કરીને જણાવજો, અને બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળીશું કાલના બ્લોગમાં, કાલનો બ્લોગ તો હિન્દીમાં જ રહેવાનો છે. હવે પાછો જો હું ગુજરાતીનો ટાઈમ પાછો કંઈ આવે, એક અઠવાડિયા પછી બે અઠવાડિયા પછી તો જોયું, આમાં જો રિસ્પોન્સ સારો મળશે તો જલ્દી પાછો ગુજરાતીમાં બ્લોગ આવશે, કારણ કે થોડું નવું થઈ જાય ચેનલમાં. જો ગુજરાતી વ્યૂઅર હોય એને વધારે મજા આવે, અને જો હિન્દી વ્યૂઅર હોય એને થોડું એન્ટરટેનમેન્ટ થઈ જાય. બાકી જો મમ્મી અટાણે ચારો નાખે પાછો, એ હવે આ છેલ્લું કામ છે આજના દિનું, કાલ વાપસથી પાછું હતું એ જ ચાલુ. આ ખેડૂતની લાઈફમાં બધા આવું હાલતું જ રહે, રૂટીન જ હોય રૂટીન જ હોય, કંઈ નવીન તો થતું જ ન હોય. એક પાક નીકળે એ બધું નવીનમાં હોય, એટલે એમાં થોડાક વ્યસ્ત રહી. બાકી મળીશું કાલના બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય જવાન જય કિસાન જય ભારત, જય હિન્દ.